नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ના વિષય ગણિતના પ્રકરણ નંબર 3ના એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આજના આપણા ત્રીજા લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલના એટલે કે લેક્ચર 2માં જે આલેખની રીત અને સમીકરણ યુગ્મની સુસંગતતા કઈ રીતે નક્કી કરવી તે થિયરીનો અભ્યાસ કર્યો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ આપણે શરતો પરથી પણ ડાયરેક્ટ નક્કી કરી શકીએ છીએ તે પણ આપણે શીખ્યા. આજે આપણે સ્વાધ્યાય 3.2ના જે ગઈકાલે ક્વેશ્ચન નંબર 1-3 આપણે સોલ્વ કર્યા, આજે આપણે ક્વેશ્ચન નંબર 4થી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 4માં આપણે જે ક્વેશ્ચન 3માં કામ કર્યું છે તે જ કામ કરવાનું છે કે પહેલાં તો આપણે અહીંયા સમીકરણની સુસંગતતા નક્કી કરવાની છે. તો સુસંગતતા નક્કી કરવા માટેની શરતો આપણે ગઈકાલના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. તેના રિવિઝન માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લેક્ચર 1 અને લેક્ચર 2ની લિંક આપી દઈશ. તો આપણે પહેલાં એ જ કામ કરવાનું છે કે સમીકરણની સુસંગતતા નક્કી કરવાની છે. આપણી કઈ શરત? આપણી a1/a2, b1/b2 અને c1/c2 મેળવી અને પછી જે આપણે નક્કી કરીએ છીએ કે અનન્ય ઉકેલ માટેની શરત, અનંત ઉકેલ માટેની શરત અને ઉકેલ એક પણ ના મળે તેની શરત, તે આપણે નક્કી કરીશું અને પછી તેનો અહીંયા ભૌમિતિક રીતે ઉકેલ પણ શોધવાનો છે. તો અહીંયા જે આ સમીકરણ 1 અને 2 આપેલું છે ક્વેશ્ચન 1માં, તો એમાં તમે x+y-5=0 અને 2x+2y-10=0 આ બંને સમીકરણમાં આપણે પ્રમાણિત રીતે આ રીતે પહેલાં ફેરવી અને પછી પણ કામ કરી શકીએ છીએ, અથવા ડાયરેક્ટ આ રીતે મૂકી અને c1 c2 એ પ્રમાણે પણ લખી શકો છો. એટલે આપણે અહીંયા c1-5 છે અને c2-10 છે. તો ચાલો, a1 1 છે, a2 2 છે, b1 b2 c1 c2 બરાબરની આ બાજુ લઈ લીધા છે એટલે માઇનસ, અને તે ના લ્યો તો પણ c1 c2 5 અને 10 રાખો તો પણ ચાલે છે. પરંતુ શરત એ છે કે બંને જો બરાબરની ડાબી બાજુ હોય તો બંને એ જ રાખવાના, બરાબરની જમણી બાજુ હોય, સામે હોય તો બંને એ જ રીતે રાખવાના, નહીંતર નિશાનીની મિસ્ટેક આવી શકે છે. રાઇટ? તો ચાલો આપણે a1/a2, b1/b2 અને c1/c2 મેળવીએ. a1/a2 છે, c1/c2 છે, b1/b2 પણ c1/c2 છે અને c1/c2 -5/-10 એ પણ એક દ્વિતીયાંશ મળ્યા. દેટ મીન્સ a1/a2 = b1/b2 અને = c1/c2 મળ્યા. તો જો આ શરત ફિટ બેસતી હોય તો ઉકેલ કેવો હોય? અનંત હોય અને સમીકરણ સુસંગત હોય, કારણ કે બંનેના ઉકેલ સમાન જ મળે, એટલે કે સંપાતી રેખા અથવા અવલંબી રેખા પણ તમે કહી શકો છો. રાઈટ? તો આ શરત મુજબ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી બને. તો હવે આપણે આલેખ દોરવાના છે, તો આલેખ માટે આપણે કોષ્ટક બનાવવું પડે. તો ચાલો, x+y = 5 સમીકરણ 1 હતું તો એમાં વાયને સૂત્રનો કરતા બનાવ્યું છે. એક્સને પણ લઈ શકો છો, કારણ કે એક્સ અને વાય અહીંયા સહગુણક 1 છે, તો તમે એક્સને પણ સહગુણક 1 હોવાથી અને વાયનો પણ સહગુણક 1 હોવાથી તમે કોઈ પણને સૂત્રનો કરતા બનાવી શકો છો. રાઈટ? તો જો અહીંયા મેં વાયને સૂત્રનો કરતા બનાવ્યો છે તો 5-x બને. તો આપણે કોષ્ટકમાં આ રીતે કિંમત મૂકી કે x = 0 મૂક્યું, અહીં 0 મૂકો તો 5-0 = 5. હવે આપણે x = 5 મૂકીએ તો 5-5 = 0. રાઈટ? તો આ આપણે સમીકરણ 1 પરથી બનાવ્યું. હવે સમીકરણ બીજું, 2x+2y = 10. 2x+2y = 10 છે, તો અહીંયા તમે સમીકરણને પહેલાં સાદરૂપ આપી શકો છો. આમાંથી 2 સામાન્ય નીકળે, આ રીતે તમે 2 સામાન્ય લઈ શકો છો અને 2ને બરાબરના છેદમાં મોકલી દો તો x+y = 10/2 તો 5. તો x+y = 5 મળ્યું. તો અહીંયા સમીકરણ બીજાને આપણે સાદરૂપ આપ્યું તો પહેલાં જેવું જ બની ગયું, તો એમાં પણ એ જ બનશે, y = 5-x. રાઈટ? તો જો હવે આપણે કોષ્ટક સેમ આ કિંમત મૂકો તો પણ ચાલે, પરંતુ આલેખ દોરવામાં તમને મિસ્ટેક ના થાય એટલે આપણે બિંદુ અલગ લીધા, પરંતુ આલેખ તો એક જ મળશે. હવે જો અહીંયા 1 કિંમત મૂકી તો કેટલા મળ્યા? 5-1 = 4. 3 કિંમત મૂકી તો 3-5 = 3 = 2.
बिंदु तमे सरखा पण लई शको छो परंतु तमने आलेख में कन्फ्यूजन ना थाय एटला माटे अलग अलग बिंदु लीधा छे, परंतु बन्ने समीकरण सरखा ज छे तेथी एक ज आलेख तेनो मळे। जो अहींया एक अने चार पण एज मार्ग में आवे के ज्यां जीरो अने पांच आवे, ज्यां त्रण अने बे आवे अने त्यां पांच अने जीरो आवे। तो जो पहला आना बतावाना, जीरो पांच क्या छे, अहींया छे, अने पांच जीरो ते पण अहींया छे। समीकरण बीजाना एक चार अने अहींया छे त्रण अने बे। तो जो आ रीते चार चार बिंदु एक ज लाइन में मळे तो बन्नेनो उकेल एक ज रेखा पर मळ्यो, एटले के बन्ने रेखाओ परस्पर संपाती छे तेम कहेवाय, राइट। तो समीकरणनी रेखाओ संपाती छे, आथी ते सामान्य रेखा पर कोई पण बिंदु समीकरण युग्मनो उकेल आपे छे। अहींया कोई पण बिंदु लियो ते उकेल कहेवाय, कारण के बन्नेना उकेल एक ज रेखा पर छे। तेथी अहींया y इज इक्वल टू पांच माइनस एक्स जे बन्नेनुं समान समीकरण मळ्युं ए कोई वास्तविक संख्या मळे अने एज पण आपणो समीकरण। चलो आपणे क्वेश्चन नंबर चौथानो पेटा प्रश्न नंबर बीजो अभ्यास करीए। हवे अहींया आपणने आप्युं छे के समीकरण एक छे एक्स माइनस वाय बराबर आठ, तो आपणे तेने प्रमाणित स्वरूपमां लखवुं होय तो एक्स माइनस वाय माइनस आठ बराबर झीरो, अने त्रण एक्स बीजुं समीकरण छे थ्री वाय माइनस सिक्सटीन इज इक्वल टू झीरो। जो तमे बराबरनी सामे राखो तो बन्ने सी वन सी टू धन राखवाना, अने बराबरनी आ बाजू लई जाइए प्रमाणित स्वरूप में तो सी वन सी टू अहींया बने ऋण बने छे। तो आपणे लखीए बधी किंमत ए वन ए टू बी वन बी टू सी वन सी टू। हवे ए वन अपॉन ए टू जो अहींया ज आपणने ख्याल आवी जाय छे, बी वन अपॉन बी टू अहींया ख्याल आवी जाय छे के वन अपॉन थ्री ज मळशे। आपणे जेवा ए वन अपॉन ए टू ने बी वन बी टू मेळववाना होय तो ते पहेला रकम परथी ज आपणने ख्याल आवी जवो जोईए। तो अहीं आपणे ए वन अपॉन ए टू वन अपॉन थ्री मळे छे, बी वन अपॉन बी टू माइनस वन अपॉन माइनस थ्री एटले एक तृतीयांश थई जशे माइनस माइनस प्लस, अने सी वन अपॉन सी टू माइनस एट अपॉन माइनस सिक्सटीन, तो हवे आठ दू सोळ अने माइनस माइनस प्लस थई जाए। तो कंडीशन केवी मळी कि जो ए वन अपॉन ए टू इज इक्वल टू बी वन अपॉन बी टू छे, परंतु सी वन अपॉन सी टू इक्वल नथी, राइट। तो આપણે કહીશું કે સમીકરણ સુસંગત નથી। તો હવે આપણે તેનો ભૌમિતિક ઉકેલ પણ નહીં શોધીએ કે સમીકરણ સુસંગત હોય તો જ આપણે તેનો ભૌમિતિક ઉકેલ શોધવાનો હતો, કારણ કે સુસંગત ના હોય તો તેનો આલેખ કેવો મળે, પરસ્પર સમાંતર રેખાઓ એટલે છેદે જ નહીં, રાઈટ। તો ભૌમિતિક ઉકેલ મળે જ નહીં। આ થયો ક્વેશ્ચન ચોથાનો પેટા પ્રશ્ન નંબર બીજો। ક્વેશ્ચન નંબર પાંચ, एक लंबचोरस बगीचा की अर्ध परिमिति 36 मीटर है। मित्रों जारे पण आवा कूट प्रश्नों के व्यवहारिक प्रश्नों होय तो तेने पहला शांति थी वाँचवो अने डेटा लखवो। बगीचो केवा शेपनो छे, लंबचोरस छे। हवे तेनी अर्ध परिमिति आपणने 36 आपी छे, लंबाई छे ई पहोळाई करता 4 मीटर वधु छे, एटले आ लंबाई छे ए पहोळाई करता 4 मीटर वधु छे। तो पहला तो परिमितिनुं सूत्र शीखीए, लंबचोरसनी परिमितिनुं सूत्र शुं थाय, बे कांसमां लंबाई प्लस पहोळाई। हवे अर्ध परिमिति कीए तो एनी आगळ तमारे एक द्वितीयांश मूकी देवो पड़े अथवा तमे एना भाग्या बे करी नाखो। आ एल प्लस बी एटले अर्ध परिमिति थाय, राइट। परिमितिनुं सूत्र शुं, लंबचोरसनी बे कांसमां लंबाई प्लस पहोळाई। अर्ध परिमिति कीधी छे तो आपणे एक द्वितीयांश वडे भागवुं पड़े, राइट। तो चलो पहला धारी लीए कि बगीचानी लंबाई एक्स छे अने पहोळाई वाई छे। तो जो आ लंबचोरस कोई बगीचो होय तो आ लंबाई एक्स कहीशुं अने पहोळाईने आपणे कहीशुं वाई, राइट। तो जो लंबाई इज इक्वल टू पहोळाई वत्ता चार, कारण कि आपणने कंडीशन अहीं आपी छे कि लंबाई छे ए पहोळाई करता चार मीटर वधु छे, तो लंबाई बराबर पहोळाई वत्ता चार आपणे करी शकीए। हवे ते परथी आपणने समीकरण શું મળે, એક્સ બરાબર વાય પ્લસ ફોર। તો આ આપણે સમીકરણ એક અહીંયા પણ કહી શકો અથવા એને સાદરૂપ આપી દો, એક્સ માઇનસ વાય બરાબર ચાર આમ પણ લખી શકો છો। હવે અર્ધ પરિમિતિ એટલે શું, તો કે એક દ્વિતીયાંશ ગુણ્યા લંબચોરસની પરિમિતિ। તો એક દ્વિતીયાંશ ગુણ્યા લંબચોરસની પરિમિતિનું સૂત્ર, બે ગુણાકારમાં લંબાઈ પ્લસ પહોળાઈ। હવે એક દ્વિતીયાંશનો બગડો છે ઉડી જશે અને લંબાઈ અને પહોળાઈ એક્સ પ્લસ વાય આપણે મૂકી દીધું, તેથી આપણને સમીકરણ બીજું આવું મળે છે, એક્સ પ્લસ વાય બરાબર 36। અને આ છે આ સ્વરૂપે રાખશો તો પણ ચાલશે, એક્સ બરાબર વાય પ્લસ
फोर राइट। तो चलो आ बे समीकरण आपने मड़िए आलेख द्वारा उकेल शोधवो छे। तो आप आज समीकरण है मैं आ रीते लख्यू है ना लखो तो पन डायरेक्ट आ स्वरूप लखो तो पन चालसे। तमने एम थशे कि एक्स बराबर वाई प्लस चार आपणे एमनेम राखीए अने वाई नी किंमत मूकी अने एक्स मळे तो पण चाले अने एक्स नी किंमत मूकवी होय तो वाई ने सूत्रनो करता बनावी दियो बन्ने चाले ज राइट। तो जो आपणे अहींया एक्स नी किंमत आठ मूकी तो आठ माइनस चार बराबर चार, एक्स नी किंमत चौवीस मूकी तो चौवीस माइनस चार बराबर वीस। तमे आ समीकरण राखीने पण आ सिवायनी किंमत अथवा आ ज किंमत मूको तो पण जवाब मळे ज राइट। चलो आपणे समीकरण बीजो एक्स प्लस वाई बराबर छत्रीस, तो वाई बराबर छत्रीस माइनस एक्स, हवे एक्स की किंमत मूकीए बार तो छत्रीस माइनस बार एट्ले चौवीस, हवे एक्स की किंमत चौवीस मूकी तो छत्रीस माइनस चौवीस बराबर बार। तो आ साथ आज बने अपने कोष्टक रेडी करे। हवे आलेख दौरती वक्त शू ध्यान रखू कि पहला एक समीकरण की लाइन ड्रॉ कर लेवानी, पची बीजा समीकरण याम मूकी अनेनी लाइन ड्रॉ करवानी, जेथी करीने तमने चारे बिंदुओं मिक्स ना थई जाय। एटले पहला आनो आलेख दौरवानो अने पछी आनो दौरवानो एक ज आलेख पेपर में राइट। तो बने आलेख तमे दौरशो तो जो अहींया आजे बतावे छे लाइन ते एक्स इज इक्वल टू वाई प्लस फोर नी लाइन छे, जो आ पहला समीकरणनी छे, अने आ बीजी छे ते एक्स प्लस वाई बराबर छत्रीस। तो आ लाइन ए बतावे छे बन्ने ज्यां छेदे छे त्यां एक्स अक्ष ऊभी लाइन ड्रॉ करो अने आडी लाइन ड्रॉ करो, एटले तमने एनो उकेल खबर पड़ी जाए कि ऊभी लाइन ज्यां एक्स अक्षने छेदे छे एक्स अक्ष वीस छे, आडी लाइन ज्यां वाय अक्षने छेदे छे त्यां सोळ छे। तो उकेल थयो वीस अने सोळ। तो आ बन्ने आलेख जे बिंदुमां छेदे छे ते थयो उकेल वीस अने सोळ राइट। तो जो आ रीते आपणने आलेख द्वारा बन्ने समीकरणनो उकेल मळ्यो, वीस अने सोळमां छेदे छे एटले तेनो अनन्य उकेल मळ्यो एक्स बराबर वीस अने वाय बराबर सोळ। क्वेश्चन नंबर छ, हवे आ प्रश्न एवो छे कि तमे हवे तमने शरतो बधी आवडी गई छे तो शरतो मुजब तमे समीकरण कोई पण बनावी शको छो। समीकरण बनाववा माटे तमारे खाली शरत जोवानी कि आपणे अहींया एवुं पूछ्युं छे कि आ एक समीकरण आप्युं छे, तमारे बीजुं एवुं उदाहरण लखवानुं छे कि आ प्रमाणेनी कंडीशन बनवी जोईए कि छेदती रेखाओ होवी जोईए, समांतर रेखा थवी जोईए अने संपाती रेखा बनवी जोईए। तो जो तमने शरतो आवडती होय ने, छेदती रेखा माटे शुं शरत होय, ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू, एटले तमारे उदाहरण एवुं लेवानुं કે જેનો એ વન અને એ ટુ સમાન ન હોય અને બી વન સાથે બી ટુ સમાન ના હોય રાઈટ। તો જો હવે સમાંતર રેખા, તો સમાંતર રેખા માટે શું હોય, એ વન અપોન એ ટુ શરત પરફેક્ટ આવડવી જોઈએ, ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બટ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ। તો જો અહીંયા એ વન બી વન તો જેમ છે એમને રાખો, ખાલી સી ને ફેરવી નાખો તો તમારી બીજી શરત થઈ ગઈ, અને સંપાતી રેખા એટલે ત્રણેય ઇક્વલ હોવા જોઈએ। તો આને આ જ સમીકરણ પાછું લખી શકો અથવા તેને બે અથવા ત્રણ વડે ગુણી નાખો આખે આખા સમીકરણને, એટલે બંને સમાન જ થઈ જાય રાઈટ। ચાલો લખીએ, છેદતી રેખા માટે આ શરતનું પાલન થવું જોઈએ, એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ। તો આપણે કોઈ એવું ઉદાહરણ બીજું સમીકરણ લખ્યું, આ તો આપણને આપેલું જ છે, આપણે આ બીજું લખ્યું થ્રી એક્સ પ્લસ ફોર વાય માઇનસ ટ્વેન્ટી ફોર। કાંઈ પણ લખી શકો છો, માત્ર શરત એ કે આ જે રેશિયો છે ઇક્વલ થવો જોઈએ નહીં। તો તમે આ રીતે ઉદાહરણ તમારી જાતે પણ લખી શકો છો। જો અહીંયા એ વન અપોન એ ટુ થાય છે ટુ અપોન થ્રી, બી વન અપોન બી ટુ થ્રી અપોન ફોર, સમાન નથી થતો તેથી તે બંને ઇક્વલ નથી થયું। ચાલો બીજું, સમાંતર રેખાઓ માટે શરત થવી જોઈએ, એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ। તો આપણું જે છે અહીંયા ટુ એક્સ છે તો અહીં સિક્સ એક્સ કરી નાખ્યું અને થ્રી વાય છે તો નાઇન વાય કરી નાખ્યું, શા માટે જો બંનેને ત્રણ વડે ગુણી નાખ્યા છે, દસને એમને રાખ્યા, એટલે કે કોઈ પણ દસ લીધું છે આપણે, અંક લખી શકો છો અહીંયા, તમે
टू एक्स है तो टू ना गुणाकू कई पर मूको और थ्री ना गुणाकू एवं रीते मूकवा कि बने कॉमन गुणाक में सामान्य निकली शके। जो कई रीते तमें टू एक्स छेद में एट्ले कि टू एक्स सहगुणक टू और सिक्स एक्स सहगुणक सिक्स तो बेना छेद में छ शू जवाब आए एक तृतीयांश आया। सेम वस्तु थ्री वाय नाइन वाय तो त्रणना छेद में नौ तो एक तृतीयांश थो एट्ले आखे आखा ने टू एक्स प्लस थ्री वाय ने कोई सामान्य गुणक वे गुणी नाखो तो छेद सरखा थे बने ना। तमे अहीं बीजू कोई लखी शको चार एक्स प्लस छ वाय पण लखी शको जो तो पण गुणोत्तर सामन ज मळशे एक द्वितीयांश राइट। एटले आपणे ए रीते माइंड वापरवानुं के आ इक्वल थवा जोईए। जे हमणा समझ्या के ए वन अपोन ए टू इज इक्वल टू बी वन अपोन बी टू एंड इज नॉट इक्वल टू सी वन अपोन सी टू थाय तेवुं जे उदाहरण आपणे अहीं लख्युं छे ते चेक करिए। जो टू अपोन सिक्स एट्ले वन अपोन थ्री, थ्री अपोन नाइन एट्ले वन अपोन थ्री अने सी वन एट्ले माइनस एट, सी टू एट्ले माइनस टेन तो माइनस एट अपोन टेन हतुं तो आपणे छेद उड़े छे बे चौकाठ अने बे पंचा दस तो चार पंचमांश थयुं। तो आपणे जे हमणां समजूती मेळवी ते मुजब बीजू समीकरण कोईपण लखी शकीए छीए परंतु आ शरत मुजब बनतु होय के रेशियो इक्वल आ बे थवो जोईए। ए वन अपोन ए टू इज इक्वल टू बी वन अपोन बी टू बट इज नॉट इक्वल टू सी वन अपोन सी टू तो आ समांतर रेखा त्यारे ज बने कि ज्यारे आ शरतनु पालन थतु होय तो ज। तो आपणे ए मुजब एक उदाहरण अहीं लख्युं छे। चलो हवे आपणे तेनो ऑप्शन नंबर त्रीजो जोईए के ए वन अपोन ए टू बी वन अपोन बी टू ने सी वन अपोन सी टू जो थाय ने तो ज रेखाओ संपाती मळे एटले के एक रेखा उपर ज बीजी रेखानो आलेख मळे। जो त्रणेयनो रेशियो इक्वल थाय एक्सना सहगुणकनो वायना सहगुणक अने अचळ पदनो तो ज आ शरतनु पालन थाय अने तो ज संपाती रेखा मळे। तो जो आपणे अहीं तो तमे कंई पण तमारी जाते बनावी शको छो। जो अहीं शुं कर्युं छे आ समीकरण छे तेने पांच वडे गुणी नाख्युं छे जो एटले पांच दू दस, पांच तेरी पंदर, पांच अठा चालीस। तमे एने त्रण वडे गुणाकार करीने नवू मूकी दियो, तमे एने चार वडे गुणाकार मूकीने नवू समीकरण बनावीने अहीं मूकी दियो। आपणे शुं करवानुं छे रेशियो इक्वल थवो जोईए देट मीन्स त्रणેયને કોઈ સરખા પદ સાથે ગુણાકાર કરી નાખો રાઈટ। તો અહીંયા કેટલા વડે મેં ગુણ્યા છે? પાંચ વડે। તમે ત્રણ વડે ગુણીને મૂકી દો અહીંયા ત્રણ દુ છ એક્સ, ત્રણ તેરી નવ વાય, આઠ તેરી ચોવીસ તો પણ ચાલશે જો આ જ સમીકરણને ત્રણ વડે ગુણી નાખ્યું રાઈટ। રેશિયો ઇક્વલ કરવો છે તો સમાન અંક વડે બધાને ગુણી નાખો। આવું ઉદાહરણ જાતે જ બનાવવાનું હોય આપણે તો જો એ વન અપોન એ ટુ બેના છેદમાં દસ એટલે એક પંચમાંશ થઈ ગયું, ત્રણના છેદમાં પંદર એટલે એક પંચમાંશ, માઇનસ આઠના છેદમાં માઇનસ ચાલીસ એટલે એક પંચમાંશ, આઠ પંચા ચાલીસ। તો આપણે આપેલા સમીકરણ પરથી આ શરતો જો બનતી હોય મતલબ કે છેદતી રેખાઓ માટેની શરત પ્રમાણે સમીકરણ બનાવ્યું, સમાંતર રેખા માટેની શરત મુજબ સમીકરણ મેળવ્યું, આપણે જાતે જ લખવાનું છે સમીકરણ રાઈટ, અને સંપાતી રેખાઓ માટેનું પણ સમીકરણ આપણે બનાવ્યું। તો આ રીતે એક માર્કના પ્રશ્નોમાં પણ આટલું નાનું પૂછાતું હોય છે કે આ સમીકરણને સુસંગત એવું લખો કે બંને રેખાઓ છેદતી હોય, સમાંતર બનતી હોય, સંપાતી। તો આવા ટૂંકા પ્રશ્નો એક એક માર્ક્સમાં પણ પૂછાતા હોય છે। ક્વેશ્ચન નંબર સેવન, એક્સ માઇનસ વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને થ્રી એક્સ પ્લસ ટુ વાય માઇનસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વારા દર્શાવાતી રેખાઓ દોરો અને આ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુને યામ દર્શાવો અને બનતા પ્રદેશને છાંયાંકિત કરો। એટલે આપણે શું કરવાનું છે? આપણે જેમ અત્યાર સુધી આલેખ દોરતા હતા ને તે જ રીતે આપણે આલેખ દોરવાના છે। એક્સ માઇનસ વાય પ્લસ વન ઇક્વલ ટુ ઝીરોનો એક આલેખ, પછી આનો આલેખ દોરીશું અને પછી જે ત્રિકોણ રચાય છે તેને શિરોબિંદુને યામ લખવાના છે। તો ચાલો સમીકરણ એક લઈએ, એક્સ માઇનસ વાય પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, વાયને સૂત્રનો કરતાં કર્યો એટલે આ બાજુ મોકલી દો તો એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વાય થઈ જાય। આ રીતે લખ્યું છે જો એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વાય। હવે આપણે કોષ્ટક બનાવીએ, એક્સની અલગ અલગ કિંમત મૂકીએ, માઇનસ વન મૂક્યું તો માઇનસ વન પ્લસ વન ઝીરો, એક્સ બરાબર ટુ મૂક્યું તો ટુ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી રાઈટ। ચાલો સમીકરણ બીજું લઈએ, થ્રી એક્સ પ્લસ ટુ વાય માઇનસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। તમે એક્સ અથવા વાય કોઈપણને સૂત્રનો કરતાં બનાવી શકો છો, મેં અહીંયા વાયને બનાવ્યો છે
तो टू वाई बराबर शू थे बार माइनस थ्री एक्स राइट तो वाई बराबर शू थे बार माइनस थ्री एक्स छेद में बे राइट आ थ्री एक्स छेद में बे नहीं आखा पदना छेद में बे छे तो चलो एनु पण कोष्टक बनावी आपणे एक्स बराबर तमे जीरो मूको एटले शू थाय छे बार माइनस त्रण गुणाकार में जीरो आखाना छेद में बे तो त्रण गुणिया जीरो एटले जीरो थी जशे बार भाग्या बे एटले छ मळी गयो अहीं राइट चलो हवे एक्स बराबर केटला मूकीए चार मूकीए तो बार माइनस त्रण गुणाकार में चार छेद में बे तो बार माइनस बार थी गयु छेद में बे जीरो छेद में बे एटले जीरो थी गयु राइट तो जो आ रीते अपने बने ना कोष्टक मड़ी गया हवे जो तमे पहला आलेख पेपर में शू करवानु छे पहला आनो आलेखनी लाइन दौरवानी तमारे तमारी पासे जे आलेख पेपर छे तेमा पहला माइनस वन जीरो अने टू थ्री बिंदुनी एक लाइन ड्रॉ कर लेवानी पछी आज समीकरणनी एटले बने समीकरण एक साथ बिंदुओं दर्शाई देवाना पहला समीकरण बिंदुओं दर्शाओ अने तेनो आलेख दोरो पछी बीजा समीकरण बिंदुओं दोरो अने तेनो आलेख दोरो बने आलेख ज्या छेदता हशे ने एक्स अक्ष साथे आवी रीते त्रिकोण रचाय छे चलो आपणे जोईए जो अहींया जे पहली जे लाइन बताऊँ छूँ हूँ आ एक्स माइनस वाई प्लस वन इज इक्वल टू जीरो एटले आ समीकरणनी छे अने बीजी लाइन छे ते थ्री एक्स प्लस टू वाई माइनस ट्वेल्व आपणे जे रेखा दोरी ने तेनी पर समीकरण लखी नाखवानुं एटले ख्याल आवे कि आ समीकरणनो आ लाइन बतावे छे तो जो आ बंने लाइन ज्यां छेदे छे त्यां एक बिंदु मळ्यो आपणने टू थ्री परंतु आपणने एवुं कह्युं छे कि एक्स अक्ष साथे जे त्रिकोण रचे छे तो जो आ एक्स अक्ष साथे त्रिकोण रच्युं नीचे एक्स अक्ष राइट एक्स अक्ष साथे आ त्रिकोण रचे छे तेथी आपणे हवे आ जो आ विस्तारने तमारे पेन्सिल थी स्केल थी आवी रीते डार्क करी नाखवानो मैं अहींया डार्क करेलो छे तो तमारे हवे आपणे शिरोबिंदुना यहाँ छेदे छे एटले त्यां एक ऊपरनो शिरोबिंदु ए टू थ्री मळी गयो अहींया जे आलेख छेदे छे त्रिकोणनो शिरोबिंदु ते पण बनशे माइनस वन छे ने वाईयां जीरो छे अहींया पण ज्यां छेदे छे आलेख एक्स अक्षने એટલે એક્સ અક્ષ પર જ્યાં બે રેખાઓ છેદે છે તેના યામ અને બંને રેખાઓ જ્યાં છેદે છે તેના યામ એટલે એ બની ગયા ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ રાઈટ તો આ રીતે આપણે આલેખ પેપરમાં સરસ દોરવાનો છે આલેખ અહીંયા મેં આપેલો છે તે પરથી તમે બિંદુ તમે કોઈ પણ લેશો ચાલશે આલેખ સમાન જ મળશે અને ત્રિકોણના શિરોબિંદુ પણ આ જ મળશે તમે આ સિવાયના બિંદુઓ પણ લીધા હશે સાચા ગણતરીમાં તો પણ આલેખ સરખો જ મળશે રાઈટ તો જો ત્રિકોણ જે રચાય છે બંને આલેખ દ્વારા એક્સ અક્ષ દ્વારા રચાય છે એટલે બંને આલેખ છેદે છે અને એક્સ અક્ષ પર જ્યાં તેના છેદ બિંદુઓ મળે છે તેથી ત્રિકોણ રચાય છે અને શિરોબિંદુના યામ આપ્યા છે માઇનસ વન ઝીરો ફોર ઝીરો અને ટુ થ્રી તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2ના આ ક્વેશ્ચન નંબર 7ની સાથે આપણું આ પ્રકરણ અહીંયા 3.2 પૂરું થાય છે અને આલેખના બધા પ્રશ્નો લગભગ તો અહીંયા પૂરા થઈ જાય છે હજી આવશે તો આપણે પ્રેક્ટિસ કરીશું સ્વાધ્યાય 3.2ના સાતમા દાખલા સાથે જે પૂરું થાય છે તો આજે આપણે હોમવર્કમાં ઉદાહરણના ટેક્સ્ટબુકનો પાંચમો અને છઠ્ઠો ક્વેશ્ચન કરીશું અને સ્વાધ્યાય 3.2ના ક્વેશ્ચન નંબર 4નો પેટા પ્રશ્ન નંબર ત્રીજો અને ચોથો એટલે આજે આપણે હોમવર્કમાં આ તો ખૂબ જ નાના દાખલા છે શરત જ મૂકવાની છે તો ક્વેશ્ચન નંબર 4 સ્વાધ્યાય 3.2નો પેટા પ્રશ્ન ત્રીજો અને ચોથો અને ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 5 અને 6 હું ઉદાહરણના દાખલા તમને એટલા હોમવર્કમાં આપું છું કે સ્વાધ્યાયમાં આપણે ગણીએ છીએ અને ઉદાહરણમાં તમારી સામે ગણેલા છે તો તમે એમાંથી એકવાર પ્રેક્ટિસ જાતે ગણીને કરજો જેથી આખું પ્રકરણના બધા સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા તમારેથી ગણાઈ જાય તો આ જ પ્રકરણના 8 માર્ક્સ જે છે ખૂબ જ મહત્ત્વના કહેવાય ને 8 માર્ક્સ તો પૂરેપૂરા આપણને મળી શકે તો ઉદાહરણના બધા દાખલા ગણવા સ્વાધ્યાયના બધા દાખલા ગણવા ટેક્સ્ટબુકના બધા દાખલા ગણી લઈ તો પણ આપણને પૂરા માર્ક્સ મળે જ છે તો આ સાથે આજનો આપણો ત્રીજો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ પ્રકરણની નવી થિયરી અને સ્વાધ્યાય 3.3ના દાખલા સાથે મળીશું આ જ રીતે સરસ પ્રેક્ટિસ કરતા રહેજો કાંઈ પણ પ્રશ્નો હોય તો મને પૂછતા રહેજો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ સો મચ